નમસ્કાર મિત્રો, આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ. સામાન્ય પ્રજનન વિશે તમે આગળ પ્રકરણ એકમાં તમે ભણ્યા છો, અહીંયા પ્રકરણ બેની આપણે વાત કરવાની છે. ધોરણ 12ની અંદર સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનનની વાત કરીએ તે પહેલાં 11મા ધોરણની આપણે વનસ્પતિમાં બાહ્યકર વિદ્યામાં પુષ્પ વિશે આપણે ભણી ગયા છે. આપણે એ ખબર છે કે વનસ્પતિની અંદર પ્રજનન અંગ તરીકે શું હોઈ શકે અને એની રચનાઓ કેવી હોઈ શકે આપણે ખ્યાલ છે. આ પાઠની અંદર આપણે જે વનસ્પતિનું પ્રજનન અંગ એટલે કે પુષ્પ, તેની રચનાઓ બરાબર એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ફલન કેવી રીતના થાય તે માટે જરૂરી પ્રક્રિયા શું બરાબર, તે પછી ફલનની અભ્યાસની વાત કરવાની છે, ફલન પછી બીજની વાત કરવાની છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો થઈ જાઓ તૈયાર, અને બહુ મજાનું પ્રકરણ છે અને ખૂબ જ મજા આવશે બરાબર. તો ચલો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. પ્રસ્તાવના ખૂબ જ નાની છે અને ખૂબ જ સરસ વાત કરી છે. જોઈએ પ્રસ્તાવનાની અંદર આપણે વાત કરી છે વનસ્પતિમાં, ખાસ કરીને જો આપણે વાત કરીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન અંગ જો કોઈ દર્શાવતું અંગ એટલે કે પુષ્પ છે બરાબર, જેને આપણે ફૂલ કહીએ છીએ. તો એ જે ફૂલ છે, એ જે પુષ્પ છે બરાબર, એ અગત્યનું સપુષ્પી વનસ્પતિનું પ્રજનન અંગ છે. એના વિશે આપણે થોડીક વાત કરીએ તો એમાં આપણે કહી શકાય કે પુષ્પવિન્યાસ જે છે એમાં સર્જાતા પુષ્પ કે પુષ્પીય ભાગો, એમાં જે વિવિધતા જોવા મળે છે એ લિંગી પ્રજનનની એમ કહી શકાય અંતિમ નિપજ તરીકે ફળ કે બીજના નિર્માણ માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. તો લિંગી પ્રજનનની અંતિમ નિપજ શું? તો કે ભાઈ ફળ અને બીજ એની અંતિમ નિપજ છે, પણ એની સાનુકૂળતા કોણ પૂરી પાડે છે? તો પુષ્પવિન્યાસ કે પુષ્પ કે પુષ્પના ભાગો, એમાં જે વિવિધતા જોવા મળે એ અંતિમ નિપજ તરીકે ફળ કે બીજની સાનુકૂળતા પૂરી પાડે છે એમ કહી શકાય. બીજું કેવું હોય તો પુષ્પ અને મનુષ્ય વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે, ઘનિષ્ઠ સંબંધ. પ્રાચીન સમયથી આપણે એમ કહી શકાય કે મનુષ્ય અને પુષ્પ સાથેના આ સંબંધો જોવા મળે છે. એમાં આપણે કેટલાક એના અગત્યના મૂલ્યો આપણે એની સામે મૂલવીએ છીએ. જેમ કે આપણે વાત કરીએ કે પ્રાચીન સમયથી આપણે પુષ્પ માટે સૌંદર્ય માટે ઉપયોગ કરીએ છીએ, સુશોભન માટે, સામાજિક હેતુ માટે, ધાર્મિક હેતુ માટે, સાંસ્કૃતિક મૂલ્ય માટે, હેતુ અથવા મૂલ્ય કહી શકો કે સૌંદર્ય હોય, સુશોભન હોય, સામાજિક હોય, ધાર્મિક હોય કે સાંસ્કૃતિક મૂલ્ય માટે આપણે એનો વિવિધ સ્તરે ઉપયોગ કરીએ છીએ બરાબર. અને એ જે ઉપયોગ છે આજકાલનોથી પ્રાચીન સમયથી છે, એટલા માટે આપણો ગાઢ સંબંધ છે. એ ઉપરાંત આપણી કેટલીક લાગણીઓ છે એ વ્યક્ત કરવા માટે આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. જેવી કે આપણે લાગણીઓની વાત કરીએ તો કોઈને આપણે પ્રેમથી બરાબર, તમને ખબર છે વેલેન્ટાઇન ડેના દિવસે તમે કોઈને રેડ ગુલાબ આપો છો બરાબર, તો એ પ્રેમનું સંદેશ છે કે તમારો પ્રેમ સ્વીકાર કે અસ્વીકાર કરવાની સામેની વ્યક્તિને પરવાનગી આપવી પડે છે, લાગણી વ્યક્ત કરવાની છે. હેત છે કોઈ તમે સારું પરિણામ લઈ આવો છો, તમે એમ કહી શકાય એવન ગ્રેડ લઈ આવો છો અને તમને કોઈ સરસ મજાનું ફૂલ આપે છે તો ત્યાં પ્રેમ નથી, એ તમારા પ્રત્યેનો હેત છે, તમારી ખુશી છે, તમારી ખુશીના અંદર એક પ્રતીક સ્વરૂપે એની રજૂઆત છે. વ્યથાઓ છે, દુઃખ છે, શોક છે બરાબર, આ વ્યક્ત કરવા માટે આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ બરાબર. ઘણી વખત આપણે ખ્યાલ હોય કે કોઈ વ્યક્તિ છે બરાબર, એનો જ્યારે એમ કહી શકાય વાર્ષિક પુણ્યતિથિ આવતી હોય ત્યારે મોટો જો એ વ્યક્તિ હોય તો એની સમાધિ ઉપર વિવિધ પ્રકારના પુષ્પ બુકે આપણે અર્પણ કરતા હોઈએ છીએ. કોઈનું બેસનું કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ હોય ત્યાં પણ આપણે એને પુષ્પની દલપત્રો છે એ આપણે એના ચરણોમાં ધરતા હોઈએ છીએ. તો આ જે બધી વાતો છે બરાબર, તો એમ કહી શકાય વ્યથા, શોક, દુઃખ વ્યક્ત કરવા માટે એટલે કે એમ કહી શકાય સારી અથવા તો એમ કહી શકાય નિરસ કે એમ કહી શકાય દુઃખ, વ્યથા, શોકની લાગણીઓ પણ આપણે એક પુષ્પને એક પ્રતીક સ્વરૂપે બરાબર ઉપયોગ કરીને એ લાગણીઓ વ્યક્ત કરતા હોઈએ છીએ. આપણે એ લિંગી પ્રજનનની વાત કરવાની છે બરાબર, તો એ વિશે વાત કરીએ તો પુષ્પ એ બાહ્યાકાર અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના છે. તમે પુષ્પ બાહ્યાકાર વિશે આપણે આગળ ભણી ગયા બરાબર, ભ્રૂણ વિદ્યાકીય જો વાત કરીએ, પ્રજનન સંબંધિત વાત કરીએ તો પણ એ ખૂબ જ અદ્ભુત મહત્વની રચના છે એમ કહી શકો છો. આપણે નાનકડી એવી પ્રસ્તાવનાની વાત કરી. હવે આપણે આમ જોઈએ તો ત્રણ વાત કરવાની છે, ફલન પહેલાંની વાત કરવાની એટલે પૂર્વ ફલનની વાત કરવાની, ફલનની વાત કરવાની અને પશ્વ ફલનની વાત કરવાની. તો પૂર્વ ફલનની અંદર રચના ઘટનાઓ શું છે એની વાત કરીએ તો એની અંદર મુખ્ય જો પૂર્વ ફલનની અંદર રચના ઘટનાની વાત આવે તો ફલનમાં નર પ્રજનન અંગો વિશે વાત કરીશું, માદા પ્રજનન અંગો વિશે વાત કરીશું બરાબર, અને ત્યાર પછી એમાં કઈ કઈ પ્રકારની રચનાઓ છે એનો વ્યક્તિગત અભ્યાસ કરતા જઈએ. તો વનસ્પતિમાં જુવેનાઇલ તબક્કો, બાળક તબક્કો,
પૂર્ણ થાય તો કેટલાક અંતઃસ્રાવીય અને રચનાત્મક ફેરફારો થાય. સ્વાભાવિક છે, કોઈ પણ સજીવની અંદર જુવેનાઇલ પૂરો થઈને એટલે અંતઃસ્રાવીય અને રચનાત્મક ફેરફારો થવાના કારણે એમાં પુખ્તતાનો પ્રારંભ થાય. અહીંયા વનસ્પતિમાં પણ જુવેનાઇલ પૂર્ણ થતાં અંતઃસ્રાવીય રચનાત્મક ફેરફારો થવાથી જે પુષ્પીય પ્રવર્ધન છે એ વિભેદન અને વિકાસ પામે છે. સામાન્ય રીતે એ પર્ણ છે, પર્ણીય અથવા તો કક્ષ કલિકાઓ છે કે કલિકાઓ છે બરાબર, એની રચના પુષ્પ કલિકામાં થાય, એ જ સ્થાનો ઉપર પુષ્પનું નિર્માણ થાય, કારણ કે જે પુષ્પીય પ્રવૃત્તિમાં એનો વિકાસ અને છેવટે વિભેદન થાય અને ત્યાં પુષ્પ કલિકા ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જે છે ને એના ઉપર એ પુષ્પ વિન્યાસ જે સર્જે એમાં વિવિધ પ્રકારના પુષ્પ ઉદ્ભવે છે. અને આ પ્રકારના જો પુષ્પની આપણે વાત કરીએ તો એક મહત્વનું પ્રજનન અંગ છે, અને પુષ્પ તરીકે જો આપણે વાત કરીએ તો એ પુષ્પ મુખ્ય બે ભાગમાં વહેંચાય. એક એવો ભાગ છે કે જેને આપણે સહાયક છે, પ્રજનનમાં મદદરૂપ બને છે, તો સહાયક પ્રજનન અંગો એક એવો ભાગ બને છે કે જે પ્રજનનમાં જરૂરી છે એટલે આવશ્યક પ્રજનન અંગો. સહાયકની વાત કરીએ તો એમાં મુખ્ય બે ભાગ જોવા મળે, એક વજ્રપત્ર આવે અને એક દલપત્ર આવે. વજ્રપત્ર ઘણા બધા હોય તો ભેગા મળીને વજ્રચક્ર બનાવે, દલપત્ર આવે તો દલપત્ર ઘણા બધા ભેગા મળીને દલચક્ર આવે. એવી જ રીતના અહીંયા આવશ્યક પ્રજનન અંગોની જો વાત કરીએ તો આવશ્યકતાની અંદર નર કે માદા બે પ્રજનન અંગો હોય તો એમાં એક આપણે વાત કરીએ તો નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો. જો નર પ્રજનન અંગ તરીકે પુકેસર અને માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રી કેસર. પુકેસર માટે જો વાત કરીએ તો એની માટે આપણે એવો શબ્દ વાપરી શકાય લઘુ બીજાણુ પર્ણ, અને સ્ત્રી કેસર માટે વાપરવો હોય તો શબ્દ વાપરાય મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ. તો લઘુ બીજાણુ પર્ણ અથવા તો મહાબીજાણુ પર્ણ છે બરાબર. આમ એટલા માટે કહેવાય કે પુષ્પ છે એ પર્ણનું સમમૂલક અંગ છે, પર્ણનું સમમૂલક અંગ છે બરાબર. રચના સમાન છે, કાર્ય જુદા છે, પર્ણનું કાર્ય જુદું, પુષ્પનું કાર્ય જુદું, એટલે સમમૂલક બરાબર. અથવા તો એના માટે બીજો શબ્દ રચના સદૃશ અંગ છે બરાબર. એ માટે આપણે પર્ણ પુષ્પના તુલનાત્મક રીતે બરાબર આપણે અહીંયા સરખાવી શકાય છે, ઉદ્વિકાસીય રીતે આપણે કહી શકીએ છીએ. હવે આપણે એમાં આપણે વાત કરીશું તો આવશ્યક પ્રજનન ચક્ર છે એમાં પુકેસર વિશે આપણે પહેલાં અભ્યાસ કરશું, ત્યાર પછી એની રચનાઓ, પછી આપણે સ્ત્રી કેસર વિશે વાત કરીશું. ચલો અહીંયા આપણે જે વાત કરીશું હવે નર પ્રજનન અંગ તરીકે પુકેસરની વાત કરીએ તો પુકેસર એટલે કે લઘુ બીજાણુ બરાબર, અને એ પુકેસર લઘુ બીજાણુ પર્ણ છે એની વિશે આપણે વાત કરીએ તો એ નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. અને એ પુકેસરની રચનાની જો આપણે વાત કરીએ તો પુકેસર મુખ્ય બે ભાગમાં, એક પરાગાશય અને બીજો તંતુ છે બરાબર. પરાગાશય છે તો દ્વિખંડીય હોય છે, તંતુ લાંબો પાતળો દંડ છે. આ બેનું જે જોડાણ થાય છે તે ભાગને યોજી કહેવાય છે. યોજી સામાન્ય રીતે વાહક પેશીનું વહન કરે છે. યોજીમાં કોનું વહન થાય છે? યોજી છે બેનું જોડાણ કરે છે, અને તંતુમાંથી જે વાહક પેશીઓ છે એ પરાગાશયમાં વહન પામે. આપણે આકૃતિ પરથી ચર્ચા કરીએ તો આ છે એ પુકેસર છે બરાબર. તો પુકેસર આખું જે લંબાયેલો ભાગ છે અને ટોચનો જે ભાગ છે, આ ટોચનો ભાગ બરાબર, એ જે ટોચનો ભાગ છે પરાગાશય છે, દ્વિખંડી હોય છે આપણે જોઈ શકાય છે. નીચેનો પાતળો લાંબો તંતુ છે, તંતુનો નીચેનો ભાગ છે એ પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. કોના સાથે જોડાયેલો હોય છે? પુષ્પાસન, કારણ કે બધા ભાગો પુષ્પાસન પરથી જ ઉદ્ભવે, આગળ તમે બાહ્યકર વિદ્યામાં ભણી ગયા છો. અને આ બંનેનું જે જોડાણ થાય છે એને કહેવામાં આવે છે યોજી. તો અહીંયા આપણે જે મુખ્ય વાત કરવાની છે પરાગાશય, તો પરાગાશય જે છે એ પરાગાશય વિશે આપણે કેવું હોય તો કહી શકાય કે સામાન્ય રીતે પરાગાશય શરૂઆતમાં દ્વિખંડી હોય છે બરાબર, અને પ્રત્યેક ખંડ બે ક્વાર્ટર ધરાવે છે. એટલે અહીંયા દ્વિખંડી છે, એક ખંડમાં બે ક્વાર્ટર એટલે કે ચતુષ્ક ક્વાર્ટરીય હોય છે બરાબર. અને એ ચતુષ્ક ક્વાર્ટરીય રચના આપણે એ જોઈ શકાય છે બરાબર, તમે ચાર ભાગમાં જોઈ શકો. પરંતુ એક બહુ મહત્વની વાત છે ચતુષ્ક ક્વાર્ટર, તો એમાં આયામ ખાંચ દરેક ખંડ હોય છે બરાબર. એ ચતુષ્ક ક્વાર્ટરીય કેવી રીતના બને? તો દ્વિક્વાર્ટરીય જે રચના છે એમાં આયામ ધરીય ખાંચ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય છે? આયામ ધરીએ સુત્પન્ન થાય, ખાંચ ઉદ્ભવે છે. અને એ જે ખાંચ ઉદ્ભવે બરાબર, એ ખાંચના કારણે એ ચતુષ્ક કોટરીય રચના બને છે. અને એ ચતુષ્ક કોટરીય રચના જે બને તેના અંદર એમ કહી શકાય એના જે ખૂણાના ભાગમાં, ખૂણાનો ભાગ હોય એ ખૂણાના ભાગમાં પરાગ કોટરનું નિર્માણ થાય છે. અને એ પરાગ કોટર છે
એ અંતે કેમાં ફેરવે છે? લઘુ બીજાણુ ધાનીમાં ફેરવે છે, જેની વાત આપણે આગળ કરીશું, બરાબર. અને આ લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુનું સર્જન થતું હોય છે. કેવી રીતના? આપણે હમણાં આગળ વાત કરીએ, બરાબર. તો અહીંયા આપણે જે વાત કરી તો પરાગાશય છે, કેવું છે? દ્વિખંડીય છે, બરાબર. યાદ રાખશું, દ્વિખંડીય, પ્રત્યેક ખંડ ફરી બે કોટરમાં વેચાય એટલે ચતુષ્ક કોટરીય છે. ખંડ અને કોટરની વાત અલગ કરી છે. આ એક કોટર, બીજું કોટર, ત્રીજું કોટર અને ચોથું કોટર. પણ વાત કરીએ તો આ એક અને આ બે, એમ બે સામાન્ય રીતે ખંડ છે. પ્રત્યેક ખંડમાં બે કોટર છે એવું આપણે યાદ રાખવાનું છે, બરાબર. એટલે અહીંયા આપણે જો સમજવાનું થાય તો કોટર છે એ ખંડની અંદર છે, બરાબર. ખંડ છે એ મુખ્ય રચના છે. બીજું, સામાન્ય રીતે કેસરની અંદર જે તંતુઓ છે, તંતુઓમાં વિવિધતા જોવા મળે છે, બરાબર. એની પણ વાત કરીએ, તંતુની અંદર એમ કહી શકાય સંખ્યા અને લંબાઈમાં વિવિધતા જોવા મળે છે, બરાબર. સંખ્યાની અંદર આપણે વાત કરીએ, એક પણ હોય અથવા તો એકથી વધુ પણ હોય છે, બરાબર. એકથી વધુ હોય તો એ ગુચ્છમાં હોય છે, બરાબર. તો ગુચ્છાઓ છે એમાં એક ગુચ્છી, દ્વિગુચ્છી કે બહુગુચ્છી હોઈ શકે, બરાબર. લંબાઈની અંદર પણ વિવિધતા હોઈ શકે, ટૂંકા કે લાંબા તંતુ હોઈ શકે. એના કારણે અંતર્ભૂત કે બહિર્ભૂત, બાહ્યકર વિદ્યામાં તમે ભણી ગયા છો. અહીંયા આપણે એને યાદ વધારે કરવાની જરૂર નથી, માત્ર થોડીક તમને આવો ખ્યાલ હશે, બરાબર. કારણ કે બાહ્યકર વિદ્યા સાથે સંકળાયેલું છે, આપણે આગળ વાત કરી ગયા છીએ એટલા માટે તમને ખ્યાલ હશે, બરાબર. હવે પુકેસરની આગળ વાત કરીએ તો લઘુ બીજાણુધાની પરાગાશયમાં કેવી રીતના નિર્માણ પામે છે? તો લઘુ બીજાણુધાની જે નિર્માણ પામે એની બાહ્ય સપાટી ગોળાકાર હોય છે, બરાબર. આપણે આગળ જે વાત કરી હું તમને એ સમજાવું કે આગળ આપણે જે વાત કરી આ પ્રકારની રચના છે, બને છે, બરાબર. આ વચ્ચેનો ભાગ છે, એ યોજીનો ભાગ છે, બરાબર. તો અહીંયા જે છે એની આ જે બહારની સપાટી છે, બહારની સપાટી એ ગોળાકાર હોય છે. પણ આજે બહારની ગોળાકાર સપાટી એ સામાન્ય રીતે ચાર કે ત્રણ સ્તર ધરાવે છે. ક્યાં ત્રણ કે ચાર સ્તર ધરાવે છે? આમ તો ચાર સ્તર કહી શકાય, બરાબર. એ ચાર સ્તરો ક્યાં ધરાવે છે એની વાત આપણે કરીએ તો એ ચાર સ્તરોમાં મુખ્ય જો વાત કરીએ, સૌથી બહાર અધિસ્તર, પછી તંતુમય અથવા સ્ફોટી, મધ્ય સ્તરો એટલે ઘણા બધા છે, બે થી ચાર હોય છે, પોષક સ્તર સૌથી અંદરનું. તો અહીંયા બહારનું સ્તર પહેલું, બીજું, ત્રીજું અને ચોથું સ્તર, બરાબર. તો અધિસ્તર છે સૌથી બહારનું છે, બરાબર. એને આપણે એન્ડોથેસિયમ કહેવામાં આવે છે. ત્યાર પછી તંતુમય સ્તર, સ્ફોટી સ્તર, બરાબર. મધ્ય સ્તરો છે એ સામાન્ય બે થી ચાર હોય છે. પોષક સ્તર સૌથી અંદરનું પરાગરજ છે, એને પોષણ આપવાનું કામ કરે છે. ઉપરના જે બાકીના ત્રણ સ્તર છે રક્ષણ અને સ્ફોટનમાં કામ આવે છે. ચોથું સ્તર છે પરાગરજના પોષણનું કાર્ય કરે. તો ઉપરના ત્રણ સ્તર શરૂઆતમાં રક્ષણ કરે, પરિપક્વ પરાગાશય બને તે પહેલાં એ રક્ષણનું કામ કરે, પરિપક્વ બને પછી સ્ફોટન, વિવિધ પ્રકારે સ્ફોટન કરી અંદરથી પરાગરજને મુક્ત કરે છે, બરાબર. પોષક સ્તરના જે કોષો છે એ મધ્ય સ્તરમાંથી પોષણ, જ્યારે પોષક સ્તરો પરાગાશય વિકાસ પામતો હોય ત્યારે મધ્ય સ્તરમાંથી પોષણ મેળવતા હોય છે, બરાબર. આમાંથી પોષણ મેળવતા હોય અને પોષક સ્તરમાંથી પરાગરજ પોષણ મેળવે છે, બરાબર. તો પોષક સ્તરના કોષો મધ્ય સ્તરમાંથી પોષણ મેળવે છે અને એ પોષક સ્તરના કોષો ઘટ કોષરસ યુક્ત અને બહુકોષ કેન્દ્રીય હોય છે, જે પોલીપ્લોઈડી તરીકે, કારણ કે બહુકોષ કેન્દ્રીય એટલે માત્ર પોલીપ્લોઈડીનો મતલબ એમ પણ થાય માત્ર કોષ કેન્દ્ર વિભાજન થાય, બરાબર. કોનું વિભાજન થાય? કોષ કેન્દ્ર વિભાજન થાય, કોષરસ વિભાજન ન પામે એટલે એને પોલીપ્લોઈડી કહેવાય, બરાબર. કોષ કેન્દ્રીય વિભાજન, બહુ કોષ કેન્દ્રીય, સિનસિટીયમ પ્રકારની રચના બને એટલે બહુ કોષ કેન્દ્રીય રચના બને છે, બરાબર. તો એ ખાસ કરીને એની ખાસિયત છે. અને પોષક સ્તરના કોષો છે, બરાબર, એ જે કોષો એ પરાગરજને પોષણ પૂરું પાડે પણ એના કોષરસ છે એ પોષણમાં વપરાય, કોષ કેન્દ્ર જળવાઈ રહે છે. એ કોષ કેન્દ્રની જો વાત કરીએ તો એ યુબિસ્ક બોડી તરીકે વર્તે છે. કોના તરીકે? પહેલાં શરૂઆતમાં કોષ કેન્દ્ર છે એ પ્રો યુબિસ્ક બોડી, એમાંથી યુબિસ્ક બોડી બને. એ યુબિસ્ક બોડી જે પરાગરજ તૈયાર થતી હોય એની બહારનું સખત આવરણ બનાવે અને એ આવરણને સ્પોરોપોલેનિન દ્રવ્ય, જે કાર્બનિક દ્રવ્યોનું બનેલું સખત સ્પોરોપોલેનિનનું આવરણ, બહારનું આવરણ નિર્માણ કરે છે, જે આપણે વ્યક્તિગત રીતે પરાગરજમાં અભ્યાસમાં વાત કરીશું. તો પોષક સ્તરના કોષો છે એ ઘટ કોષરસ ધરાવે, બહુકોષ કેન્દ્રીય હોય, એ પોલીપ્લોઈડીને કારણે એટલે કે મુક્તસ્થ કેન્દ્રસ્થ વિભાજન કહી શકાય, માત્ર કોષ કેન્દ્ર વિભાજન કહી શકાય, કોષરસ વિભાજન થતું નથી એટલા માટે. અને એ પોષક સ્તરના કોષો છે એ કોષરસ એનો વપરાય જતાં કોષ કેન્દ્ર જળવાઈ રહે, જે યુબિસ્ક બોડી બનાવે, જે પરાગરજનું બહારનું સ્પોરોપોલેનિનનું નિર્માણ કરે છે, બરાબર. અંતે જે વચ્ચેનો ભાગ છે લઘુ બીજાણુધાની, મધ્યમાં સમજાત કોષનો સમૂહ હોય છે.
અહીંયા જે વચ્ચેનો ભાગ છે કોથળી જેવો ભાગ બને છે, બરાબર. અને એ કોથળી જેવા ભાગમાં એક સરખા કોષોનો સમૂહ હોય છે. અને આ એક સરખા કોષોનો જે સમજાત કોષોનો સમૂહ છે એને કહેવામાં આવે છે લઘુ બીજાણુ પેશીનો સમૂહ, બરાબર. અથવા સમજાત જે કોષોનો સમૂહ છે એ સમજાત કોષોનો સમૂહ એક સરખા કોષો હોવાથી એને શું કહેવામાં આવે છે, બીજાણુજનક પેશી અથવા લઘુ બીજાણુજનક પેશી કહેવાય, બરાબર. એ લઘુ બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ છે એ વિભાજન કરવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. આમ તો બધા જ આ કોષ છે ને પેશીના કોષ દ્વિકીય હોય છે, બરાબર. એમાંથી પરાગરજનું નિર્માણ થવાનું હોય છે જે આપણે આગળ વાત કરવાની છે. તો લઘુ બીજાણુ ધાનીની વાત કરીએ તો બહુ મહત્વની વાત, ચાર સ્તરો છે, એ સ્તરોમાં પોષક સ્તર અગત્યનું છે. વચ્ચેના ભાગમાં જે સમજાત કોષોનો સમૂહ છે તે શું, તો બે વાત કરી સ્તરોની અને વચ્ચેની પેશીની વાત કરી. ઓકે, અહીંયા સુધીની જે આપણે વાત કરી તો અહીંયા આપણે સામાન્ય રીતે પુકેસર સાથે આપણે સંકળાયેલી છે પરાગાશયની રચના. પરાગાશયમાં લઘુ બીજાણુની રચના આપણે સમજ્યા. હવે પરાગરજ કેવી રીતના બનવાની છે, બરાબર, એ આગળના ટોપિકમાં આપણે વાત કરીએ, બરાબર. પણ અહીંયા આપણે જે વાત કરી અને આપણે પાઠની શરૂઆત કરી તો સૌ કોઈને ખૂબ જ મજા આવી છે, દિલથી હું તમારો આભાર વ્યક્ત કરું છું. આપણે નેક્સ્ટ સેશનમાં કંઈક નવા ટોપિક સાથે અહીંથી આગળ ભણવાના છીએ. ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ, ફરી મળીશું, બાય બાય.